ત્યાર પછી આપણે સ્ટોરીમાં આપણે લાસ્ટ પેરેગ્રાફ જોવાનો બાકી છે બરાબર તો હવે આપણે લાસ્ટ પેરેગ્રાફ જોઈએ કે લાસ્ટ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે કે રેસમાં છે એ શેમ્પૂની બોટલ ખરીદે છે ખરીદે છે તો કેટલી બોટલ ખરીદે છે બરાબર અને ગેરી પટેલ એને કેવા પ્રકારનું ડિસ્કાઉન્ટ આપે છે બરાબર કેવા પ્રકારનું એને વળતર આપે છે તો ચાલો આપણે હવે લાસ્ટ પેરેગ્રાફ સમજીએ સ્ટોરીનો રેસમાં રીડ ધ લેબલ શું કહે છે કે રેસમાં રીડ એટલે વાંચવું ધ લેબલ બરાબર રેસમાં લેબલ વાંચે છે એટલે આપણે એના આગળના પેરેગ્રાફમાં આપણે જોયું હતું ને કે હેરી પટેલે એવું કીધું કે તમે આ લેબલ પર જે લખેલું છે તે વાંચો બરાબર તો રેસમાં છે એ હવે લેબલ વાંચે છે રેસમાં રીડ ધ લેબલ એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ અને પછી શું કહે છે કે વોટ ઇઝ ધ પ્રાઇસ એટલે કેની પ્રાઇસ એટલે કિંમત બરાબર તેની કિંમત શું છે ઓ રૂપીસ 152 ફોર 220 ml વોટર શું કહે છે કે ઓ એટલે અરે બરાબર રૂપીસ 152 એટલે કે 152 રૂપિયામાં 220 ml વોટર એટલે કે 220 મિલી બોટલના બરાબર એટલે શું કહેવા માંગે છે કે અરે 220 મિલીલીટર બોટલના 152 રૂપિયા પછી નીચે જુઓ મેમ ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ શું કહે છે કે મેમ એટલે કે મેડમ આ ફેરી પટેલ એમ કહે છે કે મેડમ ઇટ ઇઝ એટલે કે તે છે ધ રિટેલ પ્રાઇસ એટલે કે છૂટક કિંમત બરાબર આપણે અમુક વસ્તુ એવું હોય કે જે વસ્તુ જથ્થાબંધ આપણે ખરીદી કરીએ ને તો એ આપણને થોડી સસ્તી પડે એના ઉપર આપણને થોડું વળતર મળે ડિસ્કાઉન્ટ મળે બરાબર પણ જો આપણે છૂટક આપણે લેતા હોય ને થોડી થોડી વસ્તુ લઈએ ને છૂટક વસ્તુ તો આપણને એ મોંઘી પડે એટલે અહીંયા શું કહે છે હેરી પટેલ કે મેમ ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ એટલે શું કીધું કે મેડમ તે છૂટક કિંમત છે આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ શું કહે છે કે આઈ કેન એટલે કે હું તમને આપી શકું ઓફર એટલે કે હું તમને એક સારું એવું અ ગુડ ડિસ્કાઉન્ટ બરાબર એટલે કે સારું એવું તમને વળતર આપી શકું હું તમને સારું વળતર આપીશ બરાબર લેટ મી સી જો લેટ મી સી લેટ એટલે કે ચાલો બરાબર મી એટલે મને અને સી એટલે જોવા દો બરાબર ચાલો મને જોવા દો એમ કે તમે છે ને તમને આ જે છૂટક કિંમત છે બરાબર એ એના ઉપર તમને એ બોટલ શેમ્પૂની મોંઘી પડે છે તો હું તમને કંઈક સારું એવું ડિસ્કાઉન્ટ આપું ગુડ ડિસ્કાઉન્ટ બરાબર એટલે કે સારું એવું તમને વળતર આપું એટલે હવે જુઓ હેરી પટેલ શું કરે છે હી ઓપન્ડ હિઝ ડેરી શું કર્યું એને હી એટલે કે તેણે બરાબર ઓપન એટલે કે ખોલી હિઝ એટલે કે તેમની પોતાની ડેરી અને ડેરી એટલે નોંધપોથી બરાબર શું કહે છે કે તેણે પોતાની નોંધપોથી અથવા તો તેણે પોતાની ડેરી ખોલી ટેક ધીસ 500 એકલ બિગ બોટલ શું કહે છે કે ટેક એટલે કે લ્યો એમ લેવું પછી ધીસ એટલે કે આ 500 ml એટલે કે 500 મિલીલીટર ની બિગ બોટલ એટલે કે મોટી બોટલ આ 500 મિલીલીટર ની મોટી બોટલ લો ઇટ વિલ કોસ્ટ યુ રૂપીસ 320 શું કહે છે કે ઇટ એટલે કે તે વિલ કોસ્ટ કોસ્ટ એટલે થાશે કિંમત યુ એટલે તમને અને રૂપીસ 320 એટલે કે 320 રૂપિયામાં તે મોટી બોટલ જે છે 500 ml ની તે તમને 320 રૂપિયામાં પડશે બટ રૂપીસ 1500 ફોર 5 સેમ બોટલ શું કહે છે કે અને હજી એના કરતા પણ સારું ડિસ્કાઉન્ટ કયું છે કે જો હેરી પટેલે એમ કીધું કે બટ એટલે કે પણ અથવા પરંતુ તમે 5 બોટલ લઈ છે બરાબર 5 સેમ બોટલ એટલે કે 5 સમે એકના એક જ આ શેમ્પુ જે છે બરાબર એ એક જ પ્રકારની સેમ બોટલ ખરીદતો બરાબર 5 બોટલ તમે ખરીદતો તો હું તમને 1500 રૂપિયામાં આપીશ બરાબર પરંતુ આ બે જ 5 બોટલોની કિંમત 1500 રૂપિયા થશે ધેન ઇટ્સ ઓકે પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ પછી છે ને રેસમાં શું કહે છે કે ધેન ઇટ્સ ઓકે એમ કે તો આ બધું બરોબર છે મહેરબાની કરીને મને 5 બોટલ આપી દો બરાબર એવું કોણે કીધું તો કે રેસમાએ કીધું કોણે કીધું તો કે હેરી પટેલને કેમ કે 5 બોટલના 1500 રૂપિયા હોય બરોબર તો પછી રેસમાને એવું મગજમાં વિચાર્યું કે કાઈ માનતો નહીં તો આ બધું ઓકે જ છે બધું બરોબર જ છે કાઈ માનતો નહીં હું 5 બોટલ
બોટલ ખરીદી લઉં છું, બરોબર? એટલે એ હરિ પટેલ એમ કહે છે કે મહેરબાની કરીને મને 5 બોટલ આપી દો. ધે એક્સચેન્જ ધે વિઝિટિંગ કાર્ડ, શું કહે છે કે ધે એટલે કે તેઓ હોય, બરોબર? એક્સચેન્જ એટલે કે એકબીજાને આપ્યું, એક્સચેન્જ કર્યું. પછી ધે એટલે કે તેઓના વિઝિટિંગ કાર્ડ એટલે કે વિઝિટિંગ કાર્ડ મેં તમને આપણે જ્યારે સ્ટોરી સમજતા હતા ત્યારે મેં તમને આગળ વાત કરી હતી કે વિઝિટિંગ કાર્ડ કેવું હોય, શું હોય, બરોબર? આપણે હમણાં આમાં એક જ છે આઈડિયલમાં, હું તમને ત્યારે એ પાછું કહીશ, બરોબર? તો શું કહે છે કે તેઓએ તેઓના વિઝિટિંગ કાર્ડ એકબીજાને આપ્યા, બરોબર? રેશમાનું કાર્ડ છે એ હરિ પટેલે લઈ લીધું અને હરિ પટેલનું જે વિઝિટિંગ કાર્ડ છે એ હરિ પટેલે રેશમાને આપી દીધું, બરોબર? કેમ કે રેશમાને શું હતું તો કે પાર્લર હતું, એટલે રેશમાનું જે કાર્ડ હતું એ હરિ પટેલે રેશમાને આપ્યું અને હરિ પટેલનું જે શેમ્પુની પ્રોડક્ટ છે રેક્સો, બરોબર, એ જે કાર્ડ હતું એ એને રેશમાને આપ્યું. એટલે તેઓએ એકબીજાના વિઝિટિંગ કાર્ડ છે એ એક્સચેન્જ કર્યા, એકબીજાને આપી દીધા. હેરિ થેન હર એન્ડ ફેલ્ડ હંગરી અગેન, શું કહે છે કે હેરિ થેન, બરોબર, એટલે કે હેરીએ તેમનો, હર એટલે તેણીનો, બરોબર, હેરીએ તેણીનો આભાર માન્યો, એન્ડ એટલે અને, ફેલ્ડ હંગરી અગેન, અગેન એટલે કે ફરીવાર, હંગરી એટલે ભૂખ, બરોબર, શું કહે છે કે અને એને ફરીથી પાછી ભૂખ લઈ લીધી, બરોબર? કેમ કે જ્યારે એ રેશમાને મળવા માટે જાય છે, બરોબર, એનું પાર્લર જોઈ જાય છે ત્યારે તેને બપોરનો સમય કયો હોય છે ને સમથિંગ 12:30 જેવું આપણે આવ્યું સ્ટોરીમાં, બરોબર, કે 12:30 થયા હતા ત્યારે હરિ પટેલને ભૂખ લઈ લીધી, પણ એ આ રેશમાના બ્યુટી પાર્લરને જોઈ ગયો એટલે પછી એ જમવાનો ગયો અને એ ક્યાં ગયો, ગયો સીધો રેશમાના પાર્લરની અંદર. This time is hunger was stronger. શું કહે છે કે this time એટલે કે આ વખતે, આ સમય દરમિયાન, his એટલે કે તેની, hunger એટલે કે ભૂખ, was stronger એટલે કે ખૂબ જ વધારે હતી, બરોબર? આ વખતે તેની ભૂખ વધારે હતી, કેમ કે એને શું કર્યું હતું, એને 12:30 જ ભૂખ લાગી હતી, પણ એ રેશમાના પાર્લરમાં ગયો અને રેશમાના પાર્લરમાં જઈને રેશમાને પ્રોડક્ટ વિશે બધું સમજાવ્યું અને પછી રેશમા એમાં સહમત થઈ ગયો અને રેશમાએ કેટલી બોટલ ખરીદી લીધી, તો કે 5 બોટલ. કેટલા રૂપિયામાં ખરીદી, તો કે 1500 રૂપિયામાં, બરોબર, 1500માં રેશમાએ 5 બોટલ ખરીદી લીધી. એટલે પછી જે એને આ 5 બોટલનું વેચાણ કર્યું એટલે એને આમ અંદરથી આમ ખુશ, આમ એકદમ ખુશ થઈ ગયો અને મજા આવી ગઈ. એટલે આ વખતે એની જે ભૂખ હતી એ ખૂબ જ એને વધારે હતી, બરોબર, એને એકદમ ની ભૂખ લઈ લીધી, કેમ કે એને શું કર્યું હતું તો કે 5 બોટલ નું સોલ્ડ કર્યું હતું, બરોબર, એને વેચાણ કર્યું હતું એટલા માટે. ચાલો હવે આપણે લાસ્ટ પેરેગ્રાફ ના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 220 ml બોટલ્સ ઓફ શેમ્પૂ, શું કહે છે કે વોટ એટલે શું, બરોબર, શેમ્પૂ ની કિંમત શું હતી, તો કે કયા શેમ્પૂ ની કિંમત, તો કે 220 ml ની જે બોટલ હતી શેમ્પૂ ની એની કિંમત શું હતી, તો 220 ml ના 220 ml શેમ્પૂ ની બોટલ ની કિંમત 152 રૂપિયા હતી, બરાબર. એટલે આન્સર માં જુઓ તો પ્રાઇસ ઓફ 200 ml બોટલ ઓફ શેમ્પૂ ઇઝ ₹152. એટલે શું કહે છે કે 220 ml ના શેમ્પૂ ની બોટલ ની કિંમત 152 રૂપિયા છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 જુઓ, એનો આન્સર તમારી એરિયલ માં છે કે ડીડ હેરી ઓફર અ ડિસ્કાઉન્ટ ટુ રેશમા, શું કહે છે કે હેરી પટેલે રેશમાને ડિસ્કાઉન્ટ આપ્યું હતું, બરોબર, એને વળતર આપ્યું હતું, તો કે હા આપ્યું હતું ને, એટલે આન્સર કેમાં આવશે, તો કે હકારમાં આવશે, યસ થી જવાબ ચાલુ થશે, યસ હેરી ઓફર અ ડિસ્કાઉન્ટ ટુ રેશમા, હા હેરી પટેલે રેશમાને વળતર આપ્યું હતું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 જુઓ, રેશમા ઓપન હર ડાયરી, રાઈટ ઓર રોંગ, બરોબર, આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું, કે શું કહે છે કે રેશમાએ તેની ડાયરી એટલે કે તેની નોંધ પોથી ખોલી, તો નોંધ પોથી કોને ખોલી હતી, ડાયરી કોને ખોલી હતી, તો કે હરિ પટેલે ખોલી હતી, રેશમાએ ખોલી નહોતી, એટલે ત્રીજું સેન્ટેન્સ કેવું થશે, તો કે ખોટું. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન જુઓ શું છે કે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 500 ml બોટલ, શું કહે છે કે 500 ml ની શેમ્પૂ ની બોટલ છે એની શું કિંમત છે, તો એની શું કિંમત હતી, તો કે 320, બરોબર, 320 રૂપિયા હતી ને, પેરેગ્રાફ માં એક જ છે, જરાક જોતા જજો, ધ પ્રાઇસ ઓફ 5 ml બોટલ ઇઝ ₹320, બરોબર, શું કહે છે કે 500 ml ની બોટલ ની કિંમત 320 રૂપિયા છે. ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન જુઓ શું છે, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ 5 બોટલ્સ ઓફ 500 ml, શું કહે છે
500 ml ની 5 બોટલ ની કિંમત 1500 રૂપિયા છે અથવા તો 1500 રૂપિયા છે. ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન જુઓ શું છે. રેશમા બાયસ ડેસ બોટલ. શું કહે છે કે રેશમા એ કેટલી બોટલ ખરીદી. બાયસ એટલે ખરીદવું, બરાબર. તો રેશમા એ કેટલી બોટલ ખરીદી હતી, તો કે 5 બોટલ ખરીદી હતી. એટલે શું આવશે છઠ્ઠામાં, ઓપ્શન ડી 5, 5 બોટલ ની ખરીદી કરી હતી. ત્યાર પછી સાતમો ક્વેશ્ચન જુઓ શું છે કે ધે કુડ નોટ એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ, રાઈટ ઓર રોંગ. શું કહે છે કે આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું, એ કહેવાનું છે કે તેઓએ એકબીજાના કાર્ડ એકબીજા સાથે એક્સચેન્જ નહોતા કર્યા. તો આપણને ઉપર શું પૂછ્યું છે કે તેઓએ આપણને ટેલિગ્રાફમાં શું આપ્યું હતું, તો કે એ બે રેશમાએ અને હેરી પટેલે બે છે ને એકબીજાને કાર્ડ એક્સચેન્જ કર્યા હતા, બરોબર. એકબીજાએ આડા આડા કાર્ડ કરી લીધા હતા. હેરી પટેલે રેશમાને આપ્યું હતું અને રેશમાએ હેરી પટેલને આપ્યું હતું. એટલે બે શું કર્યું હતું કાર્ડનું, તો કે એક્સચેન્જ કર્યું હતું. એટલે અહીંયા આપણને એમ કહે છે કે નોટ એક્સચેન્જ, એટલે વાક્ય કેવું થશે, તો કે ખોટું, બરોબર. એટલે સાતમામાં શું આવશે, રોંગ ની નિશાની. ત્યાર પછી આઠમો ક્વેશ્ચન જુઓ. હેરી હંગર વોઝ સ્ટ્રોંગર આફ્ટર ડેથ. શું પૂછે છે કે હેરી ને ખૂબ જ વધારે ભૂખ લાગી હતી, બરોબર. તો ક્યારે એને ખૂબ જ વધારે ભૂખ લાગી હતી, તો કે એને જ્યારે 5 બોટલ સોલ્ડ કરી દીધી, બરોબર. એને જ્યારે 5 બોટલ નું વેચાણ કર્યું હતું ત્યારે એને ખૂબ જ વધારે ભૂખ લાગી હતી. એટલે જુઓ છો એવો ઓપ્શન એક છે આપણને, તો કે હા આઠમાં શું આવશે, ઓપ્શન બી, હી સોલ્ડ 5 બોટલ્સ, બરોબર. કે જ્યારે તેણે શેમ્પૂની 5 બોટલ નું વેચાણ કર્યું ત્યારે તેને ખૂબ જ વધારે ભૂખ લાગી હતી. તો અહીંયા આપણી આ સ્ટોરી કમ્પ્લીટ થઈ છે, બરોબર. અને હવે તમને આ સ્ટોરી તમે લોકોએ સમજી, બરોબર. મેં તમને આમાં સમજાવ્યું, હવે તમને આમાંથી ઘણું બધું સમજવા મળ્યું હશે કે જ્યારે આપણે કોઈની સાથે વાત કરતા હોય, બરોબર, અથવા તો આપણી કોઈ પ્રોડક્ટ છે અથવા તો આપણી પાસે કોઈ એવી વસ્તુ છે કે જે આપણે આપણી વસ્તુને સામેવાળી વ્યક્તિ તરફ રજૂ કરવી છે, આપણી વસ્તુને સામેવાળી વ્યક્તિ તરફ કેવી રીતે રજૂ કરાય અને ત્યાંથી કેવી રીતે બોલવું, બરોબર. આપણી પ્રોડક્ટ કોઈ પ્રોડક્ટ હોય કે વસ્તુ હોય કે કઈ પણ વસ્તુ હોય, બરોબર, એને આપણે કેવી રીતે માર્કેટમાં લઈ આવવી એ તમને આ સ્ટોરી ઉપરથી સારી રીતે ખબર પડી જ ગઈ હશે, બરોબર. કે કેવી રીતે કોકની સામે બોલવું અને કેવી રીતે આપણી પ્રોડક્ટને સામેવાળી વ્યક્તિ સાથે કન્વિન્સ કરવી, બરાબર. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ શું છે. તો જુઓ હું તમને વિઝિટિંગ કાર્ડ નું કહી દીધી, બરાબર, કે આપણી એરિયલ માં પણ વિઝિટિંગ કાર્ડ વિશે આપેલું છે. તો જુઓ ક્વેશ્ચન નંબર 8 માં તમને વિઝિટિંગ કાર્ડ આપેલા છે. તમને 3 વિઝિટિંગ કાર્ડ આપ્યા છે. એક તો હેરી પટેલ નું છે, પછી મિસિસ શારદા મોદી નું વિઝિટિંગ કાર્ડ આપેલું છે અને રેશમા બ્યુટી પાર્લર નું વિઝિટિંગ કાર્ડ આપેલું છે, બરાબર. તો ક્વેશ્ચન નંબર 8 આપણે જોઈ લઈએ કે એમાં શું કરવાનું છે. આન્સર ધ ક્વેશ્ચન ઓન ધ બેઝિસ ઓફ ધ ગિવન વિઝિટિંગ કાર્ડ. આપેલા વિઝિટિંગ કાર્ડ ના આધારે પ્રશ્નના જવાબ આપો. હવે અહીંયા તમને એક વિઝિટિંગ કાર્ડ આપેલું છે અને એ વિઝિટિંગ કાર્ડ ઉપરથી તમને MCQs પૂછેલા છે, બરાબર. એટલે તમારે એ ગોતીને સાચા આન્સર લખવાના છે. તો પહેલું વિઝિટિંગ કાર્ડ આપણે જોઈ લઈએ. પહેલું વિઝિટિંગ કાર્ડ કોનું છે, તો કે હેરી પટેલ નું. તો જુઓ એના કાર્ડ માં ઉપર લખ્યું છે મોટા અક્ષરે હેરી પટેલ, ત્યાર પછી નીચે લખ્યું છે સેલ્સમેન. સેલ્સમેન એટલે કે વેચાણકાર. હેરી પટેલ શું છે, તો કે સેલ્સમેન છે. ત્યાર પછી એની કંપની નું નામ લખ્યું છે કે હેપી હેર એન્ડ કેર, બરોબર. કે એની કંપની કઈ છે, તો કે હેપી હેર એન્ડ કેર કંપની છે. એના શેમ્પુ એ વેચાણ કરે છે, કોણ, તો કે હેરી પટેલ, બરોબર. ત્યાર પછી જુઓ એ જ કાર્ડ માં નીચે લખેલું છે કે વિઝિટ અસ, બરોબર. પછી કોન્ટેક્ટ મી અને મોબાઈલ નંબર. આ બધી વસ્તુ વિઝિટિંગ કાર્ડ માં આપેલી હોય જ છે, એવું નથી કે આ હેરી પટેલ ના કાર્ડ માં જઈતી હોય, બરોબર. તમે કોઈ પણ છે ને વસ્તુના વિઝિટિંગ કાર્ડ જુઓ એટલે એની અંદર આવું બધું લખેલું હોય જ, બરોબર. પછી શું કહે છે કે વિઝિટ અસ, એટલે એની જો લિંક આપી છે http પછી ડોટ પછી ડબલ સ્લેશ happyhair.in, બરોબર. ત્યાર પછી એની વેબસાઈટ આપેલી છે, કોન્ટેક્ટ મી એની સામે લખ્યું છે એની વેબસાઈટ કે હેરી 2007@happyhair.com અને ત્યાર પછી નીચે મોબાઈલ નંબર આપ્યા છે, બરોબર, +91 એવું લખેલું છે અને 1111111111 આ રીતે કોન્ટેક્ટ નંબર આપેલા છે.
तो हवे आपणे एना क्वेश्चन જોઈ લઈએ. क्वेश्चन नंबर 1 શું છે? તો કે વોટ ઇઝ હેરી પટેલ. વોટ એટલે શું? હેરી પટેલ શું છે? તો હેરી પટેલ શું હતો? તો કે સેલ્સમેન હતો. તો પહેલામાં શું આવશે? ઓપ્શન એ સેલ્સમેન. ત્યાર પછી બીજું જુઓ શું પૂછ્યું છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ હેરીઝ કંપની. હવે આપણને એમ પૂછ્યું છે કે હેરીની કંપનીનું નામ શું છે? તો આપણને કાર્ડમાં આપેલું છે કે હેપી હેર એન્ડ કે, બરોબર? એટલે એ શું છે? તો કે એની કંપની છે હેરી પટેલ હેપી હેર એન્ડ કે કંપનીના શેમ્પુ વેચે છે. એટલે શું આવશે બીજામાં? ઓપ્શન ડી, બરોબર. હેરી પટેલની કંપનીનું નામ છે હેપી હેર એન્ડ કે. યાર પછી નીચે જુઓ બીજું વિઝિટિંગ કાર્ડ આપેલું છે મિસિસ શારદા મોદી. એટલે કે આ શ્રીમતી શારદા મોદી નું વિઝિટિંગ કાર્ડ છે. પછી એની નીચે જુઓ બી એ એલ એલ બી કરેલું છે, બરોબર. હવે શારદા મોદી ની છે ને આ એજ્યુકેશન ક્વોલિફિકેશન આપેલી છે, બરોબર. એટલે કે એની ભણતરની લાયકાત આપેલી છે અને શું કર્યું છે, બરોબર. તો કે એને શું ભણી છે? તો કે બી એ એલ એલ બી કરેલું છે. પછી નીચે જુઓ શું લખ્યું છે? મેયર, બરોબર. એટલે એ શું છે શારદા મોદી? તો કે મેયર છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, બરોબર. મેયર એટલે જિલ્લા પંચાયતનો કોઈ એક સભ્યનો પ્રમુખ, બરોબર. ત્યાર પછી એ ક્યાંના છે? તો કે સરદારનગર ગુજરાત ઇન્ડિયા, બરોબર. હવે આ જે મિસિસ શારદા મોદી છે એ સરદારનગરના છે, બરોબર. અને સરદારનગર ક્યાં કેમાં આવેલું છે એમ રાજ્ય કહ્યું? તો કે ગુજરાત. અને પછી એનું કન્ટ્રી કયો? તો કે ઇન્ડિયા, બરોબર. ઇન્ડિયા ની અંદર ગુજરાત રાજ્યમાં સરદારનગર, સરદારનગરનો જે જિલ્લો છે એની અંદર શારદા મોદી છે એ જિલ્લા પંચાયતના પ્રમુખ છે. ત્યાર પછી નીચે જુઓ નંબર આપેલા છે, બરોબર. ઓ એટલે ઓફિસના નંબર છે 02670444444 અને આર એટલે કે રેસિડેન્શિયલ નંબર, ઘરના નંબર છે 02670666666, બરોબર. પછી નીચે વેબસાઇટ આપેલી છે, બરાબર, જોઈ લેજો. ચાલો હવે ક્વેશ્ચન 1 જુઓ શું છે? તો કે વોટ ઇઝ ધ મિસિસ શારદા મોદી. વોટ એટલે શું, બરાબર. શારદા, શ્રીમતી શારદા મોદી શું છે? તો શારદા મોદી શું હતા? તો કે મેયર હતા, બરાબર. એટલે શું આવશે પહેલામાં? ઓપ્શન ડી, શારદા મોદી છે એ મેયર હતા, બરાબર. જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન જુઓ, વોટ આર હર એજ્યુકેશન ક્વોલિફિકેશન. શું કહે છે? કે હર એટલે કે તેણી, બરોબર. તેણીની ભણતરની લાયકાત શું હતી? તો ઈ જે આ શારદા મોદી છે એને શું કર્યું હતું? તો કે બીએ એલએલબી કરેલું હતું, બરોબર. એટલે શું આવશે બીજામાં? ઓપ્શન બી, શારદા મોદીની એજ્યુકેશનની લાયકાત કેવી હતી? તો કે બીએ એલએલબી. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન જુઓ શું છે? મિસિસ મોદી ઇઝ ફ્રોમ દે. હવે આ મિસિસ મોદી એટલે કે શ્રીમતી મોદી ઈ ક્યાંના છે? તો કે સરદારનગરના છે, બરોબર. જે આ મિસિસ શારદા મોદી છે એ સરદારનગરના રહેવાસી છે. એટલે આપણે શું લખશું? તો કે ઓપ્શન એ. બીજામાં શું આવશે? ઓપ્શન એ સરદારનગર. ત્યાર પછી ત્રીજું જુઓ કાર્ડ. ત્રીજું વિઝિટિંગ કાર્ડ કયો છે? તો કે રેશમા બ્યુટી પાર્લરનું છે. હવે એમાં જુઓ ઉપર લખ્યું છે વી કેર યુ, એટલે કે અમે તમારી સંભાળ રાખીશું. આ પાર્લર ના ને એમાં કાર્ડ હોય ને એની અંદર આવું બધું હોય લખાયું, બરોબર. અને પછી નીચે જુઓ શું લખ્યું છે? તો કે નેચરલ બ્યુટી કેર, એટલે કે નેચરલ બ્યુટી કેર એટલે કે એકદમ નેચરલ એટલે કુદરતી, બરોબર. કુદરતી રીતે આ પાર્લર ના ને એમાં કાર્ડ હોય ને એમાં કેર ને નેચરલ ને બધું બહુ વધારે લખેલું હોય, બરોબર. એટલે વી કેર યુ, પછી નેચરલ બ્યુટી કેર, પછી એના પાર્લર નું નામ આપેલું છે કે રેશમા બ્યુટી પાર્લર, બરોબર. આ રેશમા બ્યુટી પાર્લર નું વિઝિટિંગ કાર્ડ છે. પછી નીચે લખ્યું છે કે મહેંદી સ્પેશિયાલિસ્ટ, બરોબર. એટલે કે આ જે રેશમા છે એ મહેંદીના સ્પેશિયાલિસ્ટ છે, મહેંદીના તજજ્ઞ છે. પછી એના શોપ નંબર આપેલા છે, તેની શોપ નંબર એટલે કે એના દુકાનના નંબર, બરોબર. જે આ પાર્લર છે એ પાર્લર છે ને એ એની દુકાનમાં હશે, બરોબર. એટલે શોપ નંબર આપેલા છે 17 નંબર નું છે એની શોપ નંબર. નિયર સુપરમાર્કેટ એટલે કે સુપરમાર્કેટની બાજુમાં આવેલું છે. પછી છે સન્નાલા રોડ, બરોબર. એટલે કે સન્નાલા રોડ છે ત્યાં એનું પાર્લર આવેલું છે. અને ગામ કયું છે? તો કે મોરબી, બરોબર. એ મોરબી ગામમાં આવેલું છે. પછી મોબાઈલ નંબર આપેલો છે, બરોબર, કે 9999999 એવો એનો કોન્ટેક્ટ નંબર છે. હવે જુઓ એના ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 1, નેમ ઓફ ધ પાર્લર ઇઝ. શું કહે છે કે પાર્લર નું નામ શું છે? તો શું હતું? તો કે રેશમા બ્યુટી
પાર્લર એટલે શું આવશે પહેલામાં ઓપ્શન એ રેશમા બ્યુટી પાર્લર ત્યાર પછી સેકન્ડ જુઓ રેશમા ઇઝ ફ્રોમ ડે રેશમા ક્યાંની છે બરોબર રેશમા ક્યાંથી છે તો કે મોરબીથી છે બરોબર એટલે શું આવશે બીજામાં ઓપ્શન સી મોરબી ત્યાર પછી ત્રીજું જુઓ રેશમા ઇઝ અ ડ્રેસ સ્પેશિયાલિસ્ટ સ્પેશિયાલિસ્ટ એટલે કે એના સ્પેશિયલ હોય તજજ્ઞ બરોબર તો રેશમા કાની તજજ્ઞ છે